અમદાવાદ જિલ્લાના દસક્રઈ તાલુકાના મુક્તિપુરા ગામની અંદર તમામ નાગરિકો પાસે રેશન કાર્ડ છે જો કે જે દુકાનદાર સંચાલક છે તેના દ્વારા મસ્ત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે નાગરિકો પાસે દર મહિને થંભ લેવામાં આવે છે પરંતુ નાગરિકોને અનાજનો લાભ નથી મળતો

કોઈ જવાબ આપતા તમે રેશન કાર્ડ ધારક છો તમને અનાજ મળવું જોઈએ ખરું તમારા હક મળવું જોઈએ પણ આપતા નથી અચ્છા શું કે છે અંગૂઠો આપો તો કે અનાજ અમે આપીએ પણ પછી અંગૂઠો આપતા હવે નહીં મળે અચ્છા તમારું કાર્ડ પેલું છે બાર કયું કાર્ડ છે બીપીએલ એપીએ અચ્છા એટલે એપીએલ કાર્ડમાં ના મળે અનાજ ના નહીં ના મળે કે અચ્છા આપણી સાથે બીજા પણ નાગરિકો જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આપનું નામ સંતોષભાઈ આ સંતોષભાઈ રેશન કાર્ડ ધારક છો તમને અનાજ મળવું જોઈએ ખરું મળવું જોઈએ શું છે રૂપ મળતું નથી કેમ કે બીપીએલ વાળાને મળે છે અને એપીએલ વાળાને નહીં મળે અચ્છા બસ એવો જવાબ આપો દર મહિને દુકાનદારનો જે સંચાલક છે એ તમને કયા પ્રકારનો મેસેજ કરતો હોય છે

એટલે એ મળે એની અમે અપેક્ષા રાખી મુક્તિપુર ગામના નાગરિકોની સરકાર પાસે એક અપેક્ષા છે સરકારને એક વિનંતી છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મફત અનાજ આપવામાં આવે છે મારી પાછળ જે પણ નાગરિકો ઉભા છે તે ગરીબ વર્ગના નાગરિકો છે અનાજ તેમનો હક છે છતાં પણ બારે ગામની અંદર જે સંચાલક છે તેના દ્વારા તેમને આજ દિન સુધી અનાજ આપવામાં નથી આવ્યું અને પુરવઠા વિભાગ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન અમદાવાદ

આલા ભાઈ શાહ આલાપ ભાઈ આપનો દુકાનનું દુકાન નું શું શું નામ છે મુક્તિપુર ગામના નાગરિકો સાથે અમે સવાર ચર્ચા કરી રહ્યા છે એ લોકોનો એક એવો આક્ષેપ છે કે તમે માત્ર થમ પડાવો છો અને અનાજ નથી આપતા ના 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 કઉ મેં કઉ ગયા મહિનાથી થી કઉ બધા જ વિકાસ યાત્રાની અંદર ફોર્મ ભરાવડાયા હતા એ ફોર્મ મેં મંજૂર કરાવડાયા છે અને એ કઉ મેં કઉ ચાલુ કરાવડાયા છે હું ઘણા બધાને કઉ મેસેજ મોકલું છું પણ અંગૂઠો મારવા આવતા નથી એમ તો અંગૂઠો મારવાનો શું હેતુ શું સાચા આધાર કાર્ડ છે લિંક હોય તો ખબર પડે ના હોય તો કઉ બધા આધાર કાર્ડ સુધરાવડાવ આ સામાન્ય રીતે આલેપ્પી એ જાણવું છે કે આપણે કોઈ પણ વ્યક્તિને અનાજ આપતા હોય એ તો રેશન કાર્ડ ની અંદર કોઈ એન્ટ્રી કરીએ છે હા હું 100% બધા ની કરું છું બરાબર કેટલા સમયથી એન્ટ્રી કરો છો હું તો કહું દાખાતે કે ભાઈ આવે છે લેવા માટે તોય બધન હું એન્ટ્રી કરી આપું છું એમ તો અત્યારે જે આપણી પાછળ જે બેનો ઉપર એમના રેશન કાર્ડ છે તો એનમાં કોઈનામાં એન્ટ્રી કેમ નથી એન્ટ્રી છે ને ઘણા બધામાં છે શું છે આમના આપણા આ તો નોન એનએફએસ કાર્ડ હોય એ લોકોને તો મારે કઈ રીતે જ કામ કરવાનું જ રહે એમ લોકોને તો અનાજ મળતું જ ન હોય એટલે હું આ તો જે મેં બધાના ફોર્મ મેં મારી રીતે ભરવડાયા છે

જેરોક્ષ અને એક ફોટો બેંક ખાતાની પાસબુક અને જેરોક્ષ અચ્છા જે નાગરિકો છે જે રેશન કાર્ડ ધારક સંચાલક બરાબર બરાબર એ લોકોની એક એવી છે કે દર મહિને અમને થમ પાડવા માટે બરાબર છે જે પણ દુકાન સંચાલક છે તેના દ્વારા એવું જણાવવામાં આવે છે કે જો તમે થંભ નહીં પાડો તો તમારું કાર્ડ બંધ બંધ થઈ જશે વાત છે આખી મેટર એમાં એમાં એવું હોય છે દાખલા તરીકે મેં બે મહિનાથી કહું રેશન કાર્ડ ચાલુ કરાવડાયા છે કદાચ મેં કીધું બે મહિનામાં જો તો કોઈ બધા રેશન કાર્ડ હું ચેક કરી લઉં અને ઓકે નીકળે પછી તમારે અનાજ ચાલુ થઈ મુક્તિપુર ગામના કેટલા સભ્યો હશે તમારા મારી પાસે સો કાર્ડ જ હશે સો કાર્ડ હશે સો અનાજનો જથ્થો જતો હશે દર મહિને અહીંથી બહુ ના જાય કારણ કે બારે જ સૌથી મોટું છે એક તરફ ગ્રામજનોનો આરોપ બીજી તરફ જવાબ ગરીબોના હક પર બગદારોની આ કોઈ પહેલો કેસ નથી અગાઉ પણ અનેક આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ગરીબોનો હક છીનવાઈ ચૂક્યો છે ત્યારે અમદાવાદ જિલ્લા પુરવઠા વિભાગ મુક્તિપુરના ગ્રામજનોને દુકાનદાર આલાપ શાહની મનમાનીમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે